ચાપરના જીવદયા પ્રેમી દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. ભારત દેશમાં ગાય માતા તરીકે પૂજાય છે, ત્યારે ગાય માતાનું પૂજન તથા આરતી પુણ્યતિથિના પ્રસંગે કરવામાં આવી હતી. કોટડા સાંગાણીના ચાપરના જીવદયા પ્રેમી શૈલેષભાઈ ગોંડલિયાના પિતાશ્રી સ્વર્ગસ્થ હીરાભાઈ ભોવનભાઈ ગોંડલિયા, તેમણે સાતમી પુણ્યતિથિ નિમિત્તે વેરાવળ ચાપરના ગૌસેવકો દ્વારા સવારમાં નિરાધાર ગાયોને લીલું ઘાસ ખવડાવવામાં આવ્યું હતું, તેમજ સાંજના સુમારે અહીંની ઝૂંપડીઓના બાળકોને પૌવા બટેટાનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. તેમજ ગાય તો ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ છે અને આપણા દેશ ભારતમાં ગાય માતા તરીકે પૂજાય છે, ત્યારે આજે ગાય માતાનું પૂજન તથા આરતી ઉતારવામાં આવી હતી. આ આયોજન શાંતિધામ સોસાયટીમાં આવેલા નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં ચાપર વેરાવળના જીવદયા પ્રેમી ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે જયેશભાઈ ચંદ્રવાડિયા તેમજ રવિરાજસિંહ ચુડાસમા, વિજયભાઈ બારૈયા, ભીમદેવસિંહ રાણા, છત્રપતિસિંહ રાણા અને સંજયભાઈ ગૌસ્વામી વગેરે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આજે તારીખ 2019 ના રોજ અમારા ચાપર વેરાવળના પ્રખર દૌરક્ષક એવા શૈલેષભાઈ ગોંડલિયા, જેમના પિતાશ્રીનું આજે તિથિ છે અને તે તિથિને પણ હું કરે છું, ચાપરના ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું. અને આ આયોજનમાં સવારે રેઢિયાળ ગાયોને, એટલે કે જે ગાયોનું કોઈ નથી તે ગાયોને ઘાસચારાનું આયોજન, ઝુંપડપટ્ટીના બાળકોને પૌષ્ટિક ભોજનનું આયોજન અને સાંજના 33 કરોડ દેવી દેવતાનો જેમાં વાસ છે એવી ગૌ માતાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ એક આયોજન દ્વારા અમે લોકોને એવું સૂચવવા માગીએ છીએ કે જો તમે લોકો તમારા સારા નરવા પ્રસંગે આવા કોઈ સત્કાર્ય કરો અને બીજાને મદદરૂપ થાવ એવી અમારી સૌની ગૌ જીવદયા પ્રેમીઓને આપ સર્વેને નમ્ર અપીલ છે. પંકજ તિલાવત, GTV News, ચાપર.